જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કિન્સો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ છે એમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ગુજરાતી વ્યાકરણમાં તમારું રૂઢિપ્રયોગમાં આપણે એનો વિડીયો જોવાના છીએ રૂઢિપ્રયોગના આઈએમપી તથા સમજૂતી તમને આ વિડીયોમાં મળશે પીડીએફ સેક્શન પીડીએફ જોઈએ તમને પણ એની પહેલાં તમારે સમજૂતી જોવાની છે સમજૂતી જોઈ લો પછી જ મારી એક રિક્વેસ્ટ રહેશે એક સજેશન રહેશે બરાબર છે કે તમે પીડીએફ જુઓ અને પીડીએફ તમને મળશે ટેલિગ્રામ ચેનલમાં ટેલિગ્રામ ચેનલમાં કઈ રીતે મળશે તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જો ઓપન ના થાય તો જઈને સર્ચ કરો અભિષેક એજ્યુકેશન ગુજરાતી પબ્લિક ચેનલ તમને મળી હશે ત્યાં ફાઇલ સેક્શનમાં તમને પીડીએફ અવેલેબલ થશે ઓકે પણ મારી સમજૂતી રહેશે કે તમે મારી એક સજેશન રહેશે કે તમે પહેલાં સમજૂતી જો અને એન્ડ ટાઈમે જ્યારે બોર્ડની એક્ઝામ આપો છો ત્યારે પીડીએફ ઓપન કરો તો અત્યાર માટે શબ્દ સમૂહ રહે ઊઢી પ્રયોગ આપણે જોવાના છીએ તો ચાલો રૂઢિપ્રયોગનો અર્થ આપી એનો વાક્ય પ્રયોગ કરો એ તમને પૂછાતું હોય છે એ જોવાના છીએ આઈ એમ સમજૂતી બધું આ જ છે તમારે આમાંથી કરીને જવાનું બોર્ડની એક્ઝામમાં બહુ કામ આવશે લેટ સ્ટાર્ટ ગુજરાતી વ્યાકરણનું બધું જોઈ ચૂક્યા છીએ આપણે પહેલાં પણ બરાબર છે તો એ બધા વિડીયો જોઈ લેવાના બરાબર છે એ બધા તમારે ખાલી એટલું સર્ચ કરવાનું સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ગુજરાતી વ્યાકરણ જે ટૉપિક હોય સપોઝ શબ્દ સમૂહ છે તો શબ્દ સમૂહ બાય અભિષકે જોયું ગુજરાતી સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ગુજરાતી વ્યાકરણ શબ્દ સમૂહ બાય અભિષકે જોયું ગુજરાતી રૂઢિ પ્રયોગ બાય અભિષકે જોયું છે ગુજરાતી તો એ તમને મળી જશે ઓકે બાકી તો પ્લેલિસ્ટ બનેલી છે આખી તો ઇફ યુ વોન્ટ યુ કેન વોચ ઇટ ચલો વેર વેર વાળું એટલે શત્રુતાનો બદલો લેવો કે ભાઈ વેરવાળું પછી તમે જો હવે વાક્ય હું તમને અહીંયા નહીં દેખાડું એકદમ નાનપણથી આપણે ભણીએ છીએ આપણે સીધા રૂઢિપ્રયોગ અને એના અર્થ જોઈશું વાક્ય એક વસ્તુ ધ્યાન રાખજો વાક્ય બનાવવાનું જ ભલે તમને આનો અર્થ આવડે ના આવડે કે સપોઝ રવાડે ચઢાવવાનો અર્થ મને એક એક્ઝેક્ટ અર્થ નથી આવડતો પણ મને આઈડિયા છે કે રવાડે ચડાવવું એટલે શું કહેવાય તો હું વાક્ય તો બનાવી આવીશ તો મને અર્થો તો મળે આઈ આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ હવે બીજી વસ્તુ કેટલા એવા જેમ કે આ સઘડ કાઢવું આ મને નથી ખબર તો બી વાક્ય બનાવી આવો કઈ બી કરીને સગડ કાઢવું એટલે તમને કંઈ બી કરીને કે ભાઈ આનો સગડ કાઢી દીધો વાત પૂરી બસ તમે કંઈ બી કરીને વાક્ય બનાવી આવજો વાક્યનો તો માર્ક્સ કપાવવો ના જોઈએ કારણ કે શું વાક્ય આપણા ઉપર હોય આમાં ફિક્સ આન્સર આવે આમાં ના આવે ને તો અડધો માર્ક્સ તો તમને મળશે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ચલો વાક્ય બનાવીને જ આવવાનું કંઈ બી થાય આવડે ના આવડે રવાડે ચડાવવું ખોટો માર્ક અપનાવવું સગડ કાઢો બાતમી મેળવવી જેમ કે આ સગડ કાઢો તો જેમ કે મારું જ નામ હું લઈ લઉં ચલો કે અભિષેકે વિદ્યાર્થીઓની સગડ કાઢી વાત પૂરી હવે એમ જોવા દઈએ તો વાત સાચો આપણને કંઈ ખબર નથી પણ સગળ કાઢો મૂકી દીધું એટલે બે વ્યક્તિઓના નામ કરીને મૂકી દીધું હાથ ફેરો કરવો એટલે ચોરી કરી હવે આ તમને નથી ખબર સપોઝ આ બીજું છેલ્લું એક્ઝામ્પલ આપીશ હાથ ફેરો તો કે ભાઈ કોઈનું પણ નામ કોઈનું પણ નામ કે ભાઈ પંકજ પંકજભાઈએ હાથ ફેરો કરી આવ્યો બરાબર છે પંકજભાઈએ હાથ ફેરો કરી દીધો ઓકે તો આ જસ્ટ એક્ઝામ્પલ છે ઓકે કોઈના નામ ઉપરની તો યસ આ તો એ મેં તમને કહી દીધું એમાં તમારે તમારે સાચું છે ઓકે ચલો તો ચોરી કરવી શોભીલા બનવું એટલે ભોઠ્ય અનુભવી શરમ અનુભવી હવાલે કરી દેવું એટલે સોંપી દીધું કે જા ભાઈ મેં તારે હવાલે કર્યું આ વસ્તુ પછી ઠરીઠામ બેસવું એટલે સ્થિર થઈ બેસું કે ભાઈ હવે બસ પતી ગયો હવે ખતમ છે હવે જિંદગી જેમ કે જો જીવનમાં ખૂબ ઉદ્યમ કર્યા પછી શંકર શંકરભાઈ ઠરીઠામ બેસે છે હરી લેવું એટલે મોહી લેવું કે ભાઈ હરીએ પોતે પોતાનું જેમ કે આ જો ને શ્રી કૃષ્ણે ગોકુળમાં ગોપીઓના મન હરી લીધા હતા બરોબર છે એમ એ શામસુંદર હરવાળ છે ચલો ચોર કોટવાલ એમ એમ નામ પણ હરી છે તમે સમજ્યા ચલો ચોર કોટવાલને દંડે એટલે બીજા પર આરોપ મૂકો પછી ઘર ભાગતું બચી જવું એટલે ઘર સંસાર બરબાદ થતા બચી જવું ઓકે આ તમારો પહેલા છો જે આપડા કયા ઉછીનું માંગનારોમાંથી ઉલાળ ગલાળ ન હોવી એટલે આગળ પાછળ કોઈની ચિંતા ન હોવી પછી અધીરા બની જવું તાવડા થઈ જવું પછી વર્દી આપી દેવી ઓર્ડર આપવો સૂચના આપવો બરાબર છે આમાં તમે ઓર્ડર આપવો પણ લખી શકો વર્દી આપી એટલે ઓર્ડર આપવો આપે એટલે તમારું આઠમું ચેપ્ટર છે ને એમાંથી છે પછી હવાઈ કિલ્લા બાંધવા એટલે ઊંચા ઊંચા મનોરથ અરે રે બે મિનિટ ઊંચા ઊંચા મનોરથ સેવા પછી જીવ બાળવું દુઃખી થવું હોડમાં મૂકવું સોરી હોળમાં મૂકો શરત પર મૂકો દાવ પર મૂકો બળતામાં ઘી હોવું ઝઘડામાં ઉમેરો કરવો પછી ચિત્ત ચીરાવું એટલે હૃદય વિધાઈ જવું અથવા તો હૃદય હચમચી જવું દેવ થવું એટલે મૃત્યુ થવું કે ભાઈ દેવ થતી દેવ થઈ ગયા તો એ એક મતલબ શું થઈ ગયું જે છે મૃત્યુ થવું પછી પાડ માનું ઉપકાર માનવું આભાર માનવો પછી જો હું આગળ વાત કરું કામ પાર ન પડવું એટલે કામ સફળ ન થવું કામ પાર ન પડ્યું પછી વધામણી આપવી એટલે શુભ સમાચાર આપવા કે ભાઈ જ્યારે જેમ કે જો આ મિત્રાજને ત્યાં બાળકના જન્મની વધામણી આપવા સગાવ્યાલ્યા ઉમટ્યા હતા પછી લોહી ઉકળી ઉઠું તો અત્યંત ક્રોધ આપવો બરાબર કે લોહી ઉકળી ગયો આનો તો ગરમ થઈ ગયો બરાબર છે આપણે નહીં કહેતા ગરમ થઈ ગયું કે શું ગરમ થયું લોહી ગરમ થઈ ગયું મગજ બેર મારી જવું વિચાર શૂન્ય થઈ જવું પછી જો હું વાત કરું સફાળા ઊભા થવું અચાનક હૈયામાં સાથે ઊભા થવું કે આમ ખબર છે કેટલી વાર સપનું આવતું હતું તો આમ કે ડરથી ઊભા થઈ જાય જેમ કે રાત્રિના બે વાગે અચાનક ઘરનો બેલ વાગતા અભિષેક જો મારું નામ આવ્યું જો છે ને ઊંઘમાંથી સફાળો ઊભો થઈ ગયો મતલબ આમ ડરીને કે આવું શું થયું હશે બે વાગે કોનો ફોન આવ્યો વગેરે વગેરે ઓકે તો આ પચીસ તમારા આઈએમપી રહેશે અને આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બધા એકદમ ઈઝી છે કોઈ મોટી વાત નથી તો મળીશું એક નવા એવા નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ